હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી આ ચેનલ મેથ્સ મેજિકમાં. આશા રાખું છું કે તમને મારો પહેલો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચલો આજે આપણે બીજો વિડીયો જોઈએ. તેમાં તમે શીખશો કે કોઈપણ ત્રણ અંકની સંખ્યા કે જેમાં પાછળનો અંક 5 હોય તો તેનું વર્ગ કઈ રીતે કરવું, તો તેની રીત પણ આગળની રીત જેવી જ છે. જો તમે આગળનો વિડીયો ના જોયો હોય તો તે પણ જોઈ શકો છો, અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. ધારો કે કોઈ ત્રણ અંકની સંખ્યા છે 125. તમે જોઈ શકો છો કે તેની પાછળ છે 5. તો હવે આપણે તેનો વર્ગ કરવા માટે પહેલાં 5ને ધ્યાનમાં લઈશું, એટલે કે જવાબમાં પહેલાં લખીશું 25. પછી આગળ જેમ કહીશું તેમ, એટલે કે 12 અને તેનાથી 1 વધુ એટલે કે 13 થાય. હવે આ બેનો ગુણાકાર એટલે કે થશે 156. તેથી તમે જોઈ શકો છો કે 3 અંકની કેટલી મોટી સંખ્યા અને એનો વર્ગ તો કેટલો મોટો થાય, તે પણ 2-3 સેકન્ડમાં જવાબ આવી ગયો. આ રીતે તમે ખૂબ સરળતાથી વર્ગ કરી શકો છો. તો ચલો બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે 835નો વર્ગ કરવો છે. તો પહેલાં 5ને ધ્યાનમાં લઈશું, એટલે કે જવાબમાં પહેલાં લખીશું 25. હવે તેની આગળની સંખ્યા એટલે કે 83 અને એનાથી 1 વધુ એટલે કે 84. તો હવે આ બેનો ગુણાકાર કરીશું. તો આનો ગુણાકાર થશે 8. તો તમે કહી પણ શકો છો કે આનો વર્ગ 8 થશે. આ રીતે જુઓ છો તમે કે આ કેટલો મોટો જવાબ આવે છે, તો તે પણ 2-3 સેકન્ડમાં કરી શકાય છે. હવે તમે વિચારશો કે આ ગુણાકાર કઈ રીતે કર્યો, તો તેની પણ એક વિડીયો હું હવે પછી મૂકીશ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરો એકદમ સરળ રીતે. તો આ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો, તેથી મારા નવા નવા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને મારા વિડીયોને લાઇક કરો જો તમને પસંદ આવે હોય તો. આભાર.